જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે 75મા સ્વતંત્રતા દિવસની સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી. જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે આજે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ભેસાણના નાયબ મામલતદાર શ્રી જોશી સાહેબના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી કરવામાં આવી હતી. આ તકે પોલીસ અને હોમગાર્ડ દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગાન વગાડવામાં આવ્યું હતું. બાદમાં નાયબ મામલતદારશ્રીએ પ્રવચન કરવામાં આવ્યું હતું. બાદમાં કોરોના કાળમાં સારી કામગીરી કરનાર કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક પ્રમાણપત્ર પણ આપી સન્માન કરવામાં આવ્યું હતું. નાયબ મામલતદારના હસ્તે એટીડીઓને તાલુકાના વિકાસ માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ ચેક અર્પણ કરવામાં આવ્યું હતું. એટીડીઓ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને બાદમાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે આ કાર્યક્રમમાં ભેસાણના નાયબ મામલતદાર જોશી સાહેબ તેમજ એટીડીઓ તેમજ તાલુકાના આરોગ્ય અધિકારી તેમજ તાલુકા શિક્ષણ અધિકારી તેમજ ભેસાણ સરપંચ ભૂપતભાઈ ભાયાણી તેમજ તાલુકા પ્રમુખના પતિ ભાવેશભાઈ ત્રાપસિયા તેમજ અન્ય સરકારી કચેરીનો સ્ટાફ હાજર રહી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કાર્યક્રમને આખરી ઓપ અપાયો હતો. હું એનસી જોશી, નાયબ મામલતદાર, મામલતદાર કચેરી ભેસાણ. સ્વાતંત્ર્ય દિન 15 ઓગસ્ટની ઉજવણી આનુષાંગિક પૂર્વ સંધ્યાના કાર્યક્રમો કે જે ગઈકાલે 14મી તારીખે પટેલ સમાજમાં યોજવામાં આવેલા, આ કાર્યક્રમોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ, સ્કૂલના બાળકો દ્વારા યશરે રંગીલા તેરે મિટ્ટી મેં મિલ જાવા જુડો ડેમોથી આધારિત કાર્યક્રમ યોજવામાં આવે. બાદ તાલુકાના પદાધિકારીશ્રીઓ દ્વારા આઝાદીની લડાઈમાં યોગદાન એ બાબતે પ્રવચન આપવામાં આવે. બાદ આઝાદી કા અમૃત મહોત્સવ થીમ ઉપર દેશભક્તિના ગીતો છંદ દુહા વગેરે કાર્યક્રમ કરવામાં આવેલ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા આભાર વિધિ થયા બાદ જૂનાગઢ ખાતેના કાર્યક્રમનું લાઈવ નિહાળવામાં આવેલ. બાદ આજે સવારે 9 વાગે ધ્વજવંદન કરવામાં આવેલ, રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવેલ, પોલીસ ટુકડીએ સલામી આપેલ. બાદ આરોગ્ય કર્મીઓ એટલે કે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવેલ છે. આ તાલુકાના 5 શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવેલ છે. ભેસાણ તાલુકાના વિકાસ માટે સરકારશ્રીની સ્કીમ મુજબ વિકાસ ગ્રાન્ટનો રૂપિયા 5 લાખનો ચેક તાલુકા વિકાસ અધિકારીશ્રી આપવામાં આવેલ છે. બાદ વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો. કાસમ હોથીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભેસાણ.